બગસરા શહેરમાં બાર કેરવણી મંદિર ખાતે વાલી સંમેલન યોજાયું. વાલી અને બાળકોએ વિશેષ સંવાદ કર્યો. સંમેલનમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અમરેલીના બગસરા શહેરમાં બાર કેરવણી મંદિર ખાતે ગીજુભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. હાલ નવી શિક્ષણ પદ્ધતિ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વિસરતી વિમુક્તિ જાતિના બાળકોને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ આપી અને શિક્ષણ પ્રવૃત્તિને આગળ ધપાવી બાળકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દેવચંદભાઈ સાવલિયાની આ કાર્યશૈલીને જોઈને ગીજુભાઈ ભરડે સહિત લોકોએ બોલાવ્યા. આ તકે બાલપુરના મીનાબેન તેમજ શેખવા સાહેબ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા છે. તે ત્યારે આવેલ મહાનુભાવોને દેવચંદભાઈ સાવલિયા દ્વારા શબ્દથી સ્વાગત કર્યું. અશોક મણવર, JDSTV, અમરેલી. અમારી સંસ્થામાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વાલી સંમેલનનો, જે વિચરતી વિમુક્ત જાતિના બાળકો છે તેની સાથે. તો આજે ગુજરાતના શિક્ષણ જગતમાં જેનું ખૂબ નામ છે એવા ગીજુભાઈ ભરાડ છે કે જેઓ અહીં હાજરી આપી હતી, અને અમારા બાળકો છે એણે ઘણી એની પ્રવૃત્તિઓ પણ રજૂ કરેલી હતી. જેવા જોઈ વાલીઓનો આવો ઉત્સાહ જોયો અને ગીજુભાઈને પણ એવો આનંદ આવ્યો કે નહીં, આ ખૂબ સરસ એવી પ્રવૃત્તિ થઈ રહેલી છે અને વાલીઓએ પણ ઘણી બધી સંખ્યામાં આનો લાભ લીધેલો છે. અને અમારી સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય છે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટનો, કે આ વિચરતી વિમુક્ત જાતિ ખૂબ આગળ આવે અને એના બાળકો અભ્યાસથી વંચિત ના રહે. 15 ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ, બહેનો, વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ JDSTV ના માધ્યમથી પાઠવું છું.